अफसोस तने के मने एपिसोड फर्स्ट। कहवाई से कि भगवान बधाने बधुं नथी आपतो, पण कदाच नीलने कदाच बधुं आपी दीधुं एम। अवाज, हैंडसम, फेमिली, रिच, बधुं। 50, 60, 70 આજે નીલની બાઇક 70ની સ્પીડ પર ચાલે છે। નીલ પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરવા જાય છે, મતલબ કોલેજનો પહેલો દિવસ। સુંદરતાનું અદ્ભુત ઉદાહરણ બીજે ક્યાં, કદાચ એવું કવિ કહે તો એ વાતમાં નવાઈ નથી, કેમ કે ભૂમિ એટલી સુંદર છોકરી છે। કોલેજનો પહેલો દિવસ અને પહેલો લેક્ચર, ભૂમિ પોતાના ક્લાસમાં એન્ટ્રી કરે છે। ભણવામાં ભૂમિ ખૂબ જ હોશિયાર છે। ક્લાસમાં એન્ટ્રી કરે, વિચારે કે ચાલ આજે ફર્સ્ટ ડે છે તો પહેલી બેન્ચિસ જ આપણા નામે બુક કરી દઈએ। સો ભૂમિ પહેલી જ બેન્ચિસ પર બેસે છે। નીલ મનમાં એવું ગઠન કરે કે ચાલો આવું તો કોઈની જોડે ના થવું જોઈએ। શું થયું નીલ જોડે? રસ્તામાં આવતા આવતા નીલની બાઇક બંધ પડી જાય છે। નીલ રસ્તામાં ઊભો વિચારે છે કે હવે કોને ફોન કરું, આજુબાજુમાં કોઈ ગેરેજ પણ નથી કે ત્યાં એની બાઇક બતાવી શકે। સમજો ને કે નીલનો આજે બહુ જ ખરાબ દિવસ હશે। હજુ દિવસનો અંત નથી થયો, બાજુમાં રોડ પર પાણીનું ખાબોચ્યું કે જ્યાં એક ફૂલ સ્પીડે કારવાળો પાણી ઉડાડે છે। પહેલા જ દિવસે નીલના કપડાં ખરાબ થઈ જાય છે। નીલને અચાનક જ યાદ આવે કે અહીંયાથી તો શ્વેતાનું ઘર ખૂબ જ નજીક છે, ચાલ એને ફોન કરી જાઉં। નીલ શ્વેતાને ફોન કરે છે। સાંભળ શ્વેતા, આજે કોલેજનો પહેલો દિવસ છે અને બહુ પરેશાનીમાં મુકાઈ ગયો છું, અત્યારે કપડાં પણ ખરાબ થઈ ગયા, હવે શું કહે કારવાળાનું, અને બાઇક પણ નથી ચાલતી, બંધ થઈ ગઈ છે અચાનક જ। શ્વેતા રિપ્લાય આપે છે કે તું અહીંયા આવી જા મારા ઘરે, જોઈ લઈએ। શ્વેતા ઘણા સમયથી નીલને મળી ના હોય એટલા માટે ખૂબ જ ખુશ થાય છે। ચાલો કુછ ભી નહીં એ બહાને મિલ તો લઈએ હમ ઉનસે। ચાલ ઠીક છે, વાંધો નહીં, તું આજે મારી સ્કૂટી લઈ જા, અને રહી વાત કપડાની તો પપ્પાનું એક સૂટ પડ્યું છે, તું આજે એડજસ્ટ કરી લે, આ સૂટ જ પહેરી લે। બાઇકમાંથી સ્કૂટી અને જીન્સ જેકેટમાંથી સૂટ નીલ કોલેજે પહોંચે છે। નીલ ઓલમોસ્ટ 1 કલાક લેટ પહોંચ્યો, એટલે 1 લેક્ચર તો મિસ થઈ જ ગયો એનાથી। સો વિચારે કે ચાલો કંઈ નહીં, બીજો લેક્ચર એટેન્ડ કરી દઈએ। 1 લેક્ચર પત્યા પછી 15-20 મિનિટ થઈ ગઈ, હજુ સુધી બીજા પ્રોફેસરની ક્લાસમાં એન્ટ્રી પણ નથી થઈ। ભૂમિ વિચારે કે પ્રોફેસર આવે ત્યાં સુધી હું રેડિયો સાંભળી લઉં। ગુજરાતના બધા જ આરજે ભૂમિના આઇડલ છે, ઉનકે ફ્રેન્ડ્સ તો ઉનકો રેડિયો કી દીવાને ભી બોલતે હૈ। નીલની ક્લાસમાં એન્ટ્રી થાય છે, બધા સ્ટુડન્ટ ઊભા થઈને ગુડ મોર્નિંગ કરે છે। ગુડ મોર્નિંગ સર, ભૂમિ તો પોતાની ધૂનમાં જ છે, હજુ પોતાની રેડિયોની ધૂનમાં, એને તો ખબર પણ નથી કે કોઈ પ્રોફેસરની એન્ટ્રી થઈ છે। બધાએ ગુડ મોર્નિંગ વિશ કર્યું, ભૂમિ હજુ પણ એની જગ્યા પર જ બેઠી છે। ત્યાં અચાનક જ નજર પડે છે નીલ સામે। નીલ ઊભો ઊભો વિચારે છે કે આ બધાએ એક જ સાથે રોંગ નંબર ડાયલ તો કરી દીધો છે। એટલામાં એની નજર પહેલી બેન્ચિસ પર બાજુમાં ભૂમિ પર પડે છે। ક્લાસ આખો સ્ટુડન્ટથી ફૂલ છે, માત્ર પહેલી બેન્ચિસ પર જ ભૂમિની બાજુમાં એક જગ્યા ખાલી છે। નીલ એ જગ્યાની પાસે પહોંચે છે, ભૂમિ પોતાની નજર થોડી ઉપર કરે છે અને જોઈ છે તો નીલ સામે ઊભો હોય છે। ફટાફટ હેડફોન્સ અને મોબાઈલ મૂકી દે છે અને રાતની સ્પીડમાં બોલવાનું ચાલુ કરે છે। ગુડ મોર્નિંગ સર, મને ખ્યાલ જ નહોતો સર, અડધી કલાક થઈ ગઈ, કોઈ ક્લાસમાં આવ્યું જ નહોતું, એટલે મેં વિચાર્યું કે રેડિયો સાંભળી લઉં। બગ 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 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસલી ભૂમિ બોલ્યા જ કરે છે અને નીલ સાંભળ્યા જ કરે છે। એટલામાં મેઇન પ્રોફેસરની ક્લાસમાં એન્ટ્રી થાય છે। નીલ ભૂમિની બાજુમાં પહેલી જ બેન્ચિસ પર બેસી જાય છે, પ્રોફેસરને ગુડ મોર્નિંગ કરે છે બધા। આખો ક્લાસ મનમાં હસવા લાગે છે, આખા ક્લાસની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હવે ક્લિયર થઈ, ભૂમિની પણ થઈ ગઈ। વિચારે મનમાં કે પહેલે દિવસે કોણ સૂટ પહેરીને કોલેજમાં આવે છે।
નીલ હવે ઘરે જવાની તૈયારીમાં જ છે. પાર્કિંગમાંથી શ્વેતાએ આપેલી સ્કૂટી લઈને બહાર નીકળે ત્યાં સામેથી એક અવાજ આવે છે. એ બાઘા ઊભો રહે. નીલની નજર એ વ્યક્તિ પર પડે અને મોઢામાંથી શબ્દ બહાર નીકળે, ઓ મિસ રેડિયો. ભૂમિ નીલની નજીક આવે એટલે આવું મિસ રેડિયો એવું નામમાં સારું ના લાગે. તો તે મને આમ બાઘો કીધો એ સારું લાગે? સારું, ઠીક છે. આજ માટે, આ એક શબ્દ માટે તું પણ મને બાઘી કહી દે, ચાલશે? બંને એકબીજાની સામે જોઈને ખૂબ જ જોરથી હસવા લાગે છે. તો હવેથી તું ધ્યાન રાખજે, મારું નામ પણ કંઈક છે. ઓકે ઓકે, ઠીક છે. પણ તું મને એટલું તો કે, તું સૂટ પહેરીને કેમ આવ્યો પહેલા દિવસે? એ છે કંઈક ફ્લેશબેક સ્ટોરી. અત્યારે મારે નીકળવું પડશે, મારે આ સ્કૂટી પણ બીજાની છે, એને દેવાની છે. કાલે મળીએ, શાંતિથી વાત કરશું. નીલ શ્વેતાના ઘરે પહોંચે. કોલેજમાં જે ઘટના બની એના વિશે વાત કરે. મતલબ જેટલી વાતો કરે લગભગ બધી ભૂમિ ભૂમિ ભૂમિની જ વાત થાય છે. શ્વેતા વિચારે ભૂમિ છે કોણ? ચાલો, આટલા વર્ષોથી તારી પાછળ પડી તને થોડી પણ મારા પ્રત્યે ફિલિંગ ના આવી અને એક જ દિવસમાં આટલી બધી એ છોકરીની વાતો? જો આ રીતે તું દર વખતે પ્રેમ પ્રેમ અને ફિલિંગની વાતો કરીશ ને તો હું તારી મદદ ક્યારેય પણ નહીં લઉં. ચાલ, મારે નીકળવું પડશે, હું ફટાફટ ચેન્જ કરી લઉં. નીલ બસ સુવાની તૈયારીમાં છો એટલામાં એનો ફોન વાઇબ્રેટ થઈ છે. જોઈ તો ફેસબુક નોટિફિકેશન હાઇલાઇટ કરે છે. એમ તો ઘણી બધી ફ્રેન્ડ રિક્વેસ્ટ પેન્ડિંગમાં છે નીલને, પણ આ રિક્વેસ્ટનું નામ હતું ભૂમિ પટેલ. નીલ નામ જોતા જ પ્રોફાઇલ પ્રોફાઇલ ડીપી પોસ્ટ બધું જ ચેક કરે છે. હજુ તો નીલ ભૂમિના સુંદર ફોટાને નિહાળી જ રહ્યો હોય એટલામાં ભૂમિનો મેસેજ આવે છે. સર, તમે હજુ પણ જાગો છો? નીલ રિપ્લાય આપે છે. એટલે તમે અહીંયા પણ પહોંચી ગયા એમ ને? જો મને ચેટિંગમાં છે ને બહુ કંટાળો આવે. ટાઈપિંગ ટાઈપિંગ શું કર્યા કરવાનું યાર? એક કામ કર, હું તને વોઇસ કોલ કરું, તારો નંબર મોકલી દે. નીલ વોશરૂમ જવા માટે નીકળે છે. ફરી આવે છે. 10-15 મિનિટ થઈ ગઈ છે. નંબર તો મોકલી દીધો છે. ચેક કરે છે, જોઈ છે અને ફોન કરે છે. 1, 2, 3 3-4 આખી રિંગ પૂરી થઈ ગઈ, પણ એ સામેવાળી વ્યક્તિ એને ફોન જ નથી ઉપાડતી. ભૂમિ ફોન જ નથી ઉપાડતી. એટલે હવે આને શું થઈ ગયું? હવે ફોન નથી ઉપાડતી. સારું, ચાલ ઠીક છે. ગુડ નાઇટનો મેસેજ કરી અને નીલ સૂઈ જાય છે. બીજા દિવસે નીલ ભૂમિને મળે છે. ફરિયાદ કરે છે, કાલે 4 વખત ફોન કરે અમે, તે ઉપાડ્યો કેમ નહીં? કંઈ ખાસ નહીં, બસ અચાનક જ થોડું કામ આવી ગયું હતું એટલા માટે. એટલીસ્ટ એક મેસેજ તો છોડી દેવો જોઈએ ને, કે હું બિઝી છું. અરે નીલ, જવા દે ને એ બધું, હવે મને અત્યારે ભૂખ લાગી છે, ચાલ કેન્ટીન જઈએ. ભૂમિ સમોસા ખાય છે. નીલ એની સામે જોઈ છે, પૂછે છે, તારી તબિયત ઠીક છે ને આજે? હા હા, એકદમ ફાઇન છું. સારું, ચાલો તો નીકળીએ ક્લાસ તરફ. તું વેઇટ કર થોડી વાર, હું વોશરૂમ જઈને આવું. આટલું કહી ભૂમિ વોશરૂમ જાય છે. વોશરૂમના મિરર સામે જોઈ છે, નીલને યાદ કરે છે અને થોડા આંખમાંથી આંસુ પણ પડે છે. આંસુ સાફ કરી નોર્મલ થઈ અને વોશરૂમની બહાર નીકળે છે ભૂમિ. નીલ એક્ઝેક્ટલી એની સામે જ ઊભો છે. ભૂમિની સુંદરતા અનહદ હોય છે. ચહેરા પર કોઈ દાગ પણ હોય ને તો પણ ક્લિયર દેખાઈ આવે છે. નીલ કહે, અરે ભૂમિ, તને સમોસા ખાતા પણ નથી આવડતું. કેમ, શું થયું? ભૂમિએ જવાબ આપ્યો, આ ટોમેટો કેચઅપ તારા ટી શર્ટમાં પણ ચોંટ્યું છે અને તારા નાક પર ચોંટ્યું છે, સાફ કરે ને પહેલાં. ભૂમિ ફરી વોશરૂમ તરફ જાય છે. વોશરૂમમાં જઈને ફરી રડવા માંડે છે. એકચ્યુઅલમાં એનું બ્લડ છે, લોહી છે, એ ટોમેટો કેચઅપ નથી. ભૂમિ હોસ્પિટલ પર પહોંચે છે. ડૉક્ટર્સ એને રિપોર્ટ આપે છે. ભૂમિ તારું ધ્યાન રાખજે. ભૂમિ રિપોર્ટ્સ લઈ અને ઘરે નીકળી જાય છે. ધીરે ધીરે હવે ભૂમિની લાઈફમાં કિસ્મત, દુઃખ અને ત્રીજું કોમ્બિનેશન એડ થતું હતું એ નીલ હતો.
ક્યારેય કોઈ મોટા સપના જોવા એવી ભૂમિને બિલકુલ પણ ઈચ્છા ન હતી, પણ નીલનું એની લાઈફમાં આવવું હવે એને જીવવાની ઈચ્છા થાય છે. હવે એક તરફ કુદરત એને પોતાની તરફ ખેંચે છે અને બીજી તરફ નીલ એની તરફ ખેંચાય છે.